પહેલું મંત્રલેખન. મંત્રલેખન શા માટે? પહેલું, મંત્ર યા નામ લખવાથી આપણી અંદર એકાગ્રતા તથા શ્રેષ્ઠ માનસિક સ્થિતિ પેદા થાય છે અને ગુણોનો વિકાસ થાય છે. બીજું, મંત્રોના શબ્દોનો અર્થ અલગ અલગ હોય છે, પરંતુ એ બધામાં પ્રણામ અને પ્રાર્થનાનો ભાવ એક સરખો છે. તમામ મંત્રોનો મૂળ ભાવ આ જ છે. પ્રણામ અમને દિવ્ય તેજ આપો, અમને શ્રેષ્ઠ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપો. આ ભાવ માતૃભાષામાં લખવાથી મન, બુદ્ધિ અને હૃદય ત્રણેયની શુદ્ધિ થાય છે. ત્રીજું, ઉપરોક્ત ભાવમાં પોતાની રુચિ અનુસાર ખાલી જગ્યાએ ઈષ્ટદેવનું નામ અથવા ભગવાનનું નામ, ભગવતી, માતા વગેરે કોઈ પણ સંબોધન કરી જોડી દો. સૂચનો: મધ્યમ ગતિથી મંત્ર લેખન કરો, શ્રદ્ધા સાથે લખો. બીજું, બની શકે તેટલા સ્વચ્છ અને સુંદર અક્ષરે લખો. અભ્યાસ: પહેલું, આપ જ્યારે નવું પાનું શરૂ કરો ત્યારે પ્રથમ લીટીમાં પોતાની માતૃભાષામાં સંબોધન સહિત ઉપરોક્ત ભાવ લખો. બીજું, આપ જે મંત્ર યા નામ જપતા હો તે લખવાનો આરંભ કરો. સામાન્ય રીતે 11 વાર મંત્ર યા નામ લખો. જો આપને વધારે ઈચ્છા હોય તો વધુ લખો. ત્રીજું, જ્યારે પાનું પૂરું થાય ત્યારે છેલ્લી લીટીમાં ઉપરોક્ત ભાવ કરી ફરી લખો. ચોથું, મંત્રલેખન બુકને માથે અડાડો અને સાચવીને એક જગ્યાએ મૂકી દો. મંત્રલેખનને વધુ પ્રભાવશાળી કેવી રીતે બનાવી શકાય? મંત્ર લખતી વખતે મનમાં મંત્રના પ્રથમ શબ્દના અર્થને લાવો. આ અર્થને મનમાં જાળવી રાખો. હવે બીજો મંત્ર લખો, પછી મનમાં મંત્રના બીજા શબ્દના અર્થને લાવો. આ અર્થને સતત જાળવી રાખો અને એક વધુ મંત્ર લખો. આ રીતે ક્રમશઃ એક એક શબ્દના અર્થને મનમાં લાવતા જાઓ અને નક્કી કરેલી સંખ્યામાં મંત્ર લેખન કરો. બીજું, ભગવાનનું નામ લખતી વખતે ઈષ્ટદેવના ગમતા એક ગુણને મનમાં લાવો. આ ગુણને સતત જાળવી રાખો. એક લીટીમાં લગભગ 16 વાર નામ લખો. આ રીતે ક્રમશઃ એક એક ગુણને મનમાં લાવો અને નક્કી કરેલી સંખ્યામાં નામ લેખન કરો. અસ્તુ.